इन्हें की केम तैयार करे बता दे। રેતી ટાડામ નાખીને મિલાવવાનું બાલુ ખાત, આ રેતી ફૂકેલી હોય તેને પાણી છાંટીને મેળવવું પડે, આ ખાતર રેતી એમ થોડુંક મેળવી દેવાનું, રેતી લઈને ફેર એમ મેળવી દેવાનું જોરદાર। હા જઈ તક નહીં મળે તે તક આ જોરદાર મેળવી દેવાનું ગોટીઓ ભાંગી। હા વસત મેળવી દીધું ખેતરમાં નાખવા હારું તૈયાર થઈ ગયા। આ નાખે તેમાં હું હું ધ્યાન રાખવું પડે, રેતી જ્યાદા પાણી નહીં નાખવાનું નહીં તો ખાતર બધું વેસી જાય। આ કામ બધું શીળે કરવું જોવે, કલ્ચર બધું જૂનું નહીં જોવે। આને કી કેમ ભેળું કરે તે હા તને હું બતાડી દઉં। ખેતરમાં નાખે તેમાં હું ધ્યાન રાખવું પડે, આમ હાંજવેળા નાખે તા જોરદાર પાણી પડે તો આના નહીં નાખવાનું। એના ખેતરમાં કે કેમ નાખે મને બતાડે? હો આન ઉરિયા નાખે એમ ટગારામ ભરીને નાખવાનું। અમાર ખેતરને બી બસત થઈ જાય રાહુલ, એમ તો આપણે કિસાન ભાઈઓને આની અહીં વિધિથી ઘણો ફાયદો પડે, બીજા કિસાન ભાઈઓને બી કંઈક સંદેશ આલવા? કિસાન ભાઈઓ હું બતાડવા ચાહું કે આ સરળ વિધિ છે, ઘણી ડીએપી ખાતર એવું જગા મરી જાય, હા ડીએપી ખાતર નાખે એને કરતાં આ નાખવાથી ઘણી બચત થાય જાય, એ જૈવિક ખાત નાખવાથી બી ડીએપી રેસલીથી બી પોદાન મળી જાય। બધા કિસાન હું કિસાન ભાઈઓને કહેવા ચાહું કે આ ખાતર નાખીને બચત કરો। રાહુલભાઈ તમને બહુ અચ્છી જાણકારી દી છે, ઉમ્મીદ હૈ કે ઓર કોઈ કિસાન ભાઈઓ કો ફાયદા હોય, ઇસસે હમારે કિસાન ભાઈઓ કો લાગત મેં બહુ ફાયદા હો જાયેગા और खेती से किसान फायदा कमा पाएंगे। राहुल भाई आपको धन्यवाद, आपने बहुत अच्छी जानकारी दी। हाँ राहुल भाई ते घनी जोरदार जानकारी आली। राम 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 राम।